क्या विद्यार्थी मित्रों, आज आपने विद्युत डायपोल वडे डायपोल थी दूरना कोई बिंदु ए विद्युत स्थितिमान की गणतरी करवानी छे। बराबर, तो प्रकरण एक में तमे विद्युत डायपोल विषय भणी गया। एक बीजा थी परिमित अंतरे रहेला समान मूल्यना अने बीजा थी विद्युत भारों थी बनती रचना ने शुं कहेवाय छे, डायपोल कहेवाय छे। तो आ एक डायपोल छे, प्लस क्यू माइनस क्यू बंने मूल्य बंने विद्युत भारों ना मूल्य केवा छे, समान छे, बंने केवा छे, विजातीय छे। बराबर, तो आ समान मूल्य विजाती विद्युत भारों की आज रचना बनी ने शुं कहेवाय छे, विद्युत डायपोल कहेवाय छे। विद्युत डायपोल मोमेंट विषय तमे भण्या, डायपोल डायपोल साथे संकलन डायपोल मोमेंट आवी रीते व्याख्यायित थाय छे। जहाँ टू ए ए बंने विद्युत भारों वच्चेनुं अंतर छे अने क्यू ए विद्युत भारनुं मान छे। बराबर, तो आ विद्युत डायपोल मोमेंट जेनी दिशा होय छे माइनस क्यू एटले के ऋण विद्युत भार थी माइनस क्यू थी प्लस क्यू एटले के ऋण विद्युत भार थी धन विद्युत भार तरफ होय छे। बराबर, चलो हवे आपणे आ डायपोल वडे डायपोल थी आर अंतरे आवेला कोई पी बिंदु आगळ आपणे विद्युत स्थितिमानની ગણતરી કરવી છે। અને ડાયપોલ થી કેવું બિંદુ છે, ડાયપોલ થી દૂરનું બિંદુ, દૂરના કોઈ બિંદુએ, દૂરના કોઈ બિંદુએનો અર્થ એવો કે આ જે આર છે એ એ કરતા કેવો છે, ઘણો મોટો છે। બરાબર, આ અંતર એ કરતા આર કેવો છે, ઘણો મોટો છે। તો આ પી બિંદુને કેવું કહેવાય, ડાયપોલ થી દૂરના કોઈ બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે। બરાબર, આપણે કઈ રીતે હવે શરૂઆત કરશું, તો સૌપ્રથમ તમારે આકૃતિનું વર્ણન કરવું પડશે કે ભાઈ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલનું મધ્ય બિંદુ ઉદ્ગમ બિંદુ પર સંપાત થાય અને ડાયપોલની પોતાની અક્ષ ઝેડ અક્ષ પર સંપાત થાય એ રીતે ગોઠવશું। તો સૌપ્રથમ લખશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલનું મધ્ય બિંદુ પદ્ધતિ પસંદ કરીએ। આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, આપણે બિંદુવત વિદ્યુત ભાર વડે વિદ્યુત સ્થિતિમાન ભણી ગયા, ક્યુ જેટલા વિદ્યુત ભાર થી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય આર મળે છે। તો ડાયપોલ શું છે, બે વિદ્યુત ભારોનું બનેલું તંત્ર છે, તો આપણે આના વડે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવશું અને આના વડે વિદ્યુત સ્થિતિમાન મેળવશું અને બંનેનો શું કરી નાખશું, સરવાળો, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ હોવાથી આપણે બેઝિક સાદો સરવાળો કરી શકશું। બરોબર, તો ચાલો આપણે શું કરવું છે, તો કે આ ડાયપોલ વડે ડાયપોલ ના મધ્ય બિંદુથી આર અંતરે આવે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે। શું કરશું આપણે વિદ્યુત સ્થિતિમાન પી બિંદુ મેળવવા, પહેલા પ્લસ ક્યુ વડે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, માઇનસ ક્યુ વડે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન અને પછી બંનેનો સરવાળો। તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન અને વી વન વડે દર્શાવો, તો વી વન પ્લસ ક્યુ વડે, પ્લસ ક્યુ વડે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, તો બિંદુવત વિદ્યુત ભાર વડે આર વન અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, કે પ્લસ ક્યુ વિદ્યુત ભારનું માન
भाग्या विद्युत भारत बिंदु के अंतर એટલે કે r1 હવે શું કરશું માઈનસ q વડે માઈનસ q વડે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન v2 v2 થશે k માઈનસ q ભાગ્યા r2 के माइनस क्यू भाग्या माइनस क्यू थी पी बिंदु अंतर आर टू है तो के माइनस क्यू भाग्या आर टू थे एट्ले थे माइनस के क्यू भाग्या आर टू थे बराबर तो पी बिंदु आग परिणाम विद्युत स्थितिमान बी बराबर वी वन वत्ता वी टू थे આ બંને વિદ્યુત સ્થિતિમાનોનો સરવાળો વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ તેથી આપણે શું કરશું એનો બેઝિક સરવાળો કરશું તો થશે કે ક્યુ ભાગ્યા આર વન માઇનસ કે ક્યુ ભાગ્યા આર વન પ્લસ પ્લસ આ માઇનસ કે ક્યુ ભાગ્યા આર ટુ વત્તે ઓછે ઓછા અને કે ક્યુ સામાન્ય નીકળશે તો વી થશે કે ક્યુ થોડી વાર આ એ માનનો નીચેની દિશામાં એક સદિશ ધારો એ માન ધરાવતો આઠમો સદિશ જેનું માન કેટલું છે એ છે દિશા કેવી છે નીચે બરોબર અને મધ્ય બિંદુ ડાયપોલના મધ્ય બિંદુથી પી બિંદુનો સ્થાન સદિશ જો આર સદિશ કહો બરોબર તો સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત પરથી આર વન એ આ આર અને આર સદિશ અને એ સદિશના સદિશ સરવાળા છે એટલો મળશે આર વન સદિશ શું થશે આર સદિશ વત્તા એ સદિશ હવે એ સદિશ ઉપર પણ લઈ શકાય શું વાંધો છે બરોબર તો યાદ રાખો કે મારે અહીંયા એ સદિશનું કોઈ કામ નથી હમણાં થોડી વાર પછી આ માહિતી પરથી અંતે મારે શું છે આ અંતર આર વન આ અંતર આર અને આ અંતર એ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે સદિશનું કોઈ કામ છે નહીં હમણાં આપણે ડેરિવેશન ઉપરથી જોશું તો તમે જાણો છો કે જ્યારે સી સદિશ બરાબર આપણે એ સદિશ વત્તા બી સદિશ લખી બરાબર તો સી સદિશના માનનો વર્ગ એ થશે એનો વર્ગ બી સદિશના માનનો વર્ગ વત્તા ટુ એ બી કોસ થીટા જ્યાં થીટા શું છે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો છે તો અહીંયા પણ એવું કરી શકીશ બરોબર આર વન સ્ક્વેર બરાબર શું થશે આર સ્ક્વેર આર વન સ્ક્વેર થશે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ ટુ એ આર કોસ હવે અહીંયા ખૂણો લખવાનો છે આર અને એ વચ્ચેનો આર સદિશ આ દિશામાં છે એ સદિશ નીચેની દિશામાં છે તો આર સદિશ અને એ સદિશ વચ્ચેની દિશા આર સદિશ અને એ સદિશની દિશાઓ વચ્ચેનો ખૂણો થશે આ આ આને થીટા કીધો હોય તો આ થશે કુલ પાય પાય માંથી થીટા બાદ કરતા આ સદિશ અને એ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો મળશે પાય માઇનસ થીટા મળે છે અને કોસ પાય માઇનસ થીટા શું થશે માઇનસ કોસ થીટા થશે એટલે આર વન સ્ક્વેર શું મળશે આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર પ્લસ ટુ એ આર માઇનસ કોસ થીટા થશે બરોબર વત્તે ઓછે ઓછા તો આર વન સ્ક્વેર શું મળશે આપણને આર વન સ્ક્વેર મળશે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ વત્તે ઓછે ઓછા માઇનસ ટુ એ આર કોસ થીટા મળશે બરોબર હવે આ ત્રણેય પદમાંથી આપણે આર સ્ક્વેર કોમન કાઢવો હોય તો આ આના પાસે આર સ્ક્વેર નથી આના પાસે નથી તો શું કરશું આર સ્ક્વેર અને આર સ્ક્વેર વડે ગુણીને ભાગી નાખશું એક આર છે એક આર વડે ગુણ્યા તો થઈ જશે આર સ્ક્વેર ગુણીને ભાગી નાખે આર વડે ગુણી ભાગી નાખે તો હવે જુઓ ત્રણેય પદમાંથી અંશમાંથી આર સ્ક્વેર કોમન નીકળશે તો થશે આર વન સ્ક્વેર બરાબર આર સ્ક્વેર અહીંયા આર સ્ક્વેર નીકળી ગયો એટલે વધશે વન પ્લસ એ સ્ક્વેર બાય આર સ્ક્વેર એ સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર માઇનસ ટુ એ બાય આર કોસ અને પુનઃ ગોઠવણ કરું છે આર સ્ક્વેર વન માઇનસ ટુ એ બાય આર કોસ થીટા પ્લસ એ સ્ક્વેર બાય આર સ્ક્વેર બરોબર હવે જુઓ તો આપણે ડાયપોલથી દૂરના કોઈ બિંદુએ સ્થિતિમાન મેળવીએ છીએ એનો અર્થ એવો કે
r એ કરતા કેવો છે ખૂબ મોટો છે તો r ને અહીંયા છેદમાં લઈ આવો અહીંયા ગુણાકારમાં અહીંયા કશે તો થશે a ભાગ્યા r v less than 1 બરોબર તો તમે જુઓ અહીંયા તો શું છે તો કે a ભાગ્યા r એ કરતા કેવું છે ખૂબ નાનું છે તો અહીંયા જોઈએ તો આ પદ છે એક કરતા નાની વસ્તુનો વર્ગ કરો તો એ પોતાના મૂલ્ય કરતા નાનો મળશે a ભાગ્યા r જો પોઈન્ટ 1 હશે એનો વર્ગ કરો તો a સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર 0.01 થશે જેને આ બંને પદોની સાપેક્ષે હું કહી શકાય 1 અને આ પદ બરોબર આ બંને પદો છે એની સાપેક્ષે a સ્ક્વેર / r સ્ક્વેર કેવો હશે ખૂબ નાનો હશે તો એને હું કહી શકાય તો r નું સ્ક્વેર મળે લગભગ અવગણતા હવે જે મૂલ્ય હશે એ એક્ઝેક્ટ નહીં હોય એટલે આપણે લગભગની નિશાની કરશું થશે a r સ્ક્વેર 1 માઈનસ 2a / r cos થીટા થશે આવું હોવાના લીધે દૂરના કોઈ બિંદુએ મેળવતા હોવાના લીધે આપણે આ બંને પદની સાપેક્ષે ત્રીજા પદને અવગણી શકીએ તો r1 શું મળશે r1 મળશે લગભગ r 1 માઈનસ 2a / r cos થીટા નું વર્ગમૂળ વર્ગમૂળ લખાય 1 / 2 ઘાતાંક બરોબર તો 1 / r1 અહીંથી આપણને મળશે 1 / r1 થશે લગભગ 1 / r અને 1 માઈનસ 2a / r cos થીટા ની 1 / 2 આ પદનું હવે આપણે દ્વિપદી વિસ્તરણ કરશું તો બે પદો અને ઘાત ઋણ હોય તો દ્વિપદી વિસ્તરણ કઈ રીતે કરશું તો સૂત્ર છે a વત્તા b ની n ઘાત હોય અને આનો જો આપણે દ્વિપદી વિસ્તરણ કરવાનું હોય તો લખશું a ની n b ની 0 વત્તા n / 1 ફેક્ટોરિયલ a ની 1 ઘાત ઘટાડવાની b ની 1 વધારવાની વત્તા n n માઈનસ 1 n ગુણ્યા n માઈનસ 1 ભાગ્યા 2 ફેક્ટોરિયલ ફરી વાર એની 1 ઘટાડવાની n a ની n માઈનસ 2 b ની 2 આવી રીતે આગળ વધશું બરોબર તો આ આપણે દ્વિપદી વિસ્તરણ કરીએ તો ફરી વાર અને અલગ લઈ લો અહીંયા બરોબર એનો વિસ્તરણ કરો તો થશે 1 માઈનસ 2a / r cos થીટા ની માઈનસ 1 / 2 આનું હું કરીશું દ્વિપદી વિસ્તરણ કરીશ આ સૂત્ર અનુસાર a બરાબર કોણ થશે a બરાબર થશે 1 a બરાબર થશે 1 b બરાબર શું થશે b બરાબર થશે માઈનસ 2a / r cos થીટા થશે બરાબર અને n બરાબર શું થશે માઈનસ 1 / 2 થશે તો આ સાઈડ આપણે મૂકતા જઈએ જોતા જઈએ શું થાય છે a ની n a ની એટલે 1 ની n એટલે માઈનસ 1 / 2 b ની 0 b એટલે માઈનસ 2a / r cos થીટા એની કેટલી 0 પ્લસ પ્લસ n n એટલે માઈનસ 1 / 2 અપોન 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ થશે 1 એટલે છેદમાં લખવાની જરૂર નથી a ની n માઈનસ 1 એટલે a એટલે 1 1 ની n માઈનસ 1 માઈનસ 1 / 2 માઈનસ 1 થશે માઈનસ 3 / 2 બરોબર આની 1 માઈનસ 2 ની 1 અહીંથી જોતા જતો બરોબર આ સૂત્રમાં કિંમત મૂકતા જાવ a b અને n બરોબર ત્યારબાદ ત્રીજા સૂત્રમાં શું આવશે n n માઈનસ 1 n એટલે માઈનસ 1 / 2 ગુણ્યા n માઈનસ 1 માઇનસ 1 / 2 માઇનસ 1 માઇનસ 3 / 2 અપોન 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ થશે 2 ઇન્ટુ 1 પણ લખવાની જરૂર નથી a ની n માઈનસ 2 n એટલે માઈનસ 1 / 2 માઇનસ 2 તો 1 ની થશે માઇનસ 5 / 2 અને આની થશે 2 માઇનસ 2a / r cos થીટા ની કેટલી થશે 2 તમે જોવો તો અહીંયા આવી એસ આ અને સાદા રૂપમાં થશે એટલે થશે a સ્ક્વેર + r સ્ક્વેર તો હું સ્વાભાવિક આના સાદા રૂપમાં આવી પદની સાપેક્ષ અને સાદા રૂપમાં તે ડાબી પદની સાપેક્ષ બીજા પદને શું કરીશ અવગણી શકીશ અને આગળ જોતા જઈએ તો આગળ જા હજશું એટલે આવશે n n - 1 n - 2 / 3 ફેક્ટોરિયલ a ની n - 3 b ની 3 આવશે b ની 3 એટલે a નો ઘન / r નો ઘન તો આની પાછળના તમામ પદોને પ્રથમ બે પદની સાપેક્ષે આપણે શું કરી નાખશું અવગણી નાખશું કારણ શું તો કે a by r is really really less than 1 હોવાય પ્રથમ બે પદની સાપેક્ષે બાકીના તમામ પદો આ સરવાળામાં અવગણી શકાય
શકાય તો શું થશે 1 માઈનસ 2a બાય r ની cos થીટા ની માઈનસ 1 બાય 2 બાકી આપણે તો ઓગે લખ્યા છે કે આપણે લખ્યું તો બરોબર માં 1 ની માઈનસ 1 બાય 2 થશે બન આ માઈનસ 2a બાય r cos થીટા ની 0 એ તો બન થશે બંને ની 0 ઘાત એટલે કેટલી થાય 1 પછી આ થશે ઓછે ઓછે વત્તા 1 ની માઈનસ 3 દ્વિતીયાંશ બરોબર 1 ની ગમે એટલી ઘાત હોય શું થશે 1 થશે આ બે બે સાથે ઉડી જશે તો આવશે a ભાગ્યા r cos થીટા બરાબર તો આ 1 માઈનસ 2a બાય r cos થીટા ની માઈનસ 1 બાય 2 એ લગભગ કેટલી મળશે એ મળશે 1 પ્લસ a બાય r cos થીટા મળશે વિપરીત વિસ્તરણ થી જે કિંમત મળી એને આપણે અહીંયા મૂકશું તો થશે 1 પ્લસ આ વિપરીત વિસ્તરણ તો 1 પ્લસ a બાય r cos થીટા સમીકરણ 3 કહીશું આપણે આજે બરાબર હવે આવી જ રીતે આપણે r2 ને પણ r અને a ના પદમાં મેળવવાનું છે તો r2 સદિશ જો હું થોડીવાર a સદિશ ના રીતે લઉં બરાબર અને r સદિશ છે સ્થાનાંતર સદિશ તો r2 સદિશ શું થશે r2 સદિશ થશે r સદિશ વત્તા a સદિશ થશે એ પણ બરાબર હવે મેં તમને થોડીવાર પહેલા કીધું એમ કે અહીંયા a સદિશ ને ઉપર કે નીચે લેવાથી કોઈ મતલબ નથી એનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અંતે તો આપણે શું છે અંતરો વચ્ચેનો સંબંધ મેળવવાનો છે તો અહીંયા થશે r2 સ્ક્વેર જે આપણે r માટે કર્યું એ મુજબ અહીંયા કરશું તો થશે r સ્ક્વેર a સ્ક્વેર 2ar r સે r સદિશ અને a સદિશ વચ્ચેનો ખૂણો તો આ કિસ્સામાં a સદિશ ઉપર છે r સદિશ આમ છે તો બંને વચ્ચેનો ખૂણો થીટા થશે તો અહીંયા લખીશ cos થીટા બરોબર પછી આ પદોમાંથી જો r સ્ક્વેર સામાન્ય લઈએ તો થશે r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર प्लस ए स्क्वायर आर स्क्वायर सामान्य ले लिए तो आर स्क्वायर यहां थी जैसे बन प्लस ए स्क्वायर बाय आर स्क्वायर ना चाहे आर में मेलवा માટે કેટલું તો એવું થશે प्लस 2a बाय r cos थीटा આવું થશે બરોબર પછી તો કે આ બંને પદોની સાપેક્ષે a રીલી લેસ ધેન r હોવાથી a ભાગ્યા r એક કરતાં કેવું મળશે ખૂબ નાનું મળશે તો આ a સ્ક્વેર બાય r સ્ક્વેર પદ આ બાકી અમે પદોની સાપેક્ષે ઉકેલી નાખશું અને r2 સ્ક્વેર આપણને શું મળશે r2 સ્ક્વેર મળશે r સ્ક્વેર 1 પ્લસ 2a બાય r cos થીટા બરોબર ત્યારબાદ હવે અહીંયાથી બરોબર અહીંયાથી આગળ જે આપણે r1 માટે કર્યું એવું ને એવું r2 માટે કરવાનું છે જે હું તમને હોમવર્કમાં આપું છું બરોબર ગૃહ કાર્ય તરીકે છોડું છું તો તમે જ્યારે ઘનફળ r2 મેળવશો જે માર્ગમ મેળવ્યું એમ ઘનફળ r2 મેળવશો દ્વિપદી વિસ્તરણ કરવું પડશે એમાં પણ તમારે તો ઘનફળ r2 તમને મળશે ઘનફળ r 1 માઈનસ a બાય r cos થીટા મળશે બરોબર તો આને આપણે સમીકરણ 4 કહી દઈએ ત્યારબાદ હવે આપણે આ સમીકરણ 3 અને 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દેવાની છે દ્વિપદી વિસ્તરણ બાદ મળેલા 1/r1 અને 1/r2 ની કિંમતો આપણે આ સમીકરણ 1 માં મૂકીએ તો આપણને p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે k q 1/r1 1/r1 અહીંયા 1/r काउंसमेंट 1 प्लस a बाय r cos थीटा माइनस 1/r2 અહીંયા છે એને આપણે અહીંયા મૂકીએ તો થશે 1 બાય r 1 માઈનસ a બાય r cos थीटा બરાબર જો 1/r બંને માંથી સામાન્ય નીકળશે તો v થશે k q / r क्यू बाय आर काउंस आ समान निकल गयो એટલે 1 प्लस ए बाय आर cos थीटा माइनस अंदर राखिए आपसे माइनस 1 माइनस माइनस प्लस ए बाय आर cos थीटा बराबर तो कुछ बी बराबर के क्यू भाग्या आर 2 ए आर 2a/r cos थीटा બરાબર હવે જો v બરાબર k 2a ક્યુબ cos थीटा ડિવાઇડેડ બાય r સ્ક્વેર આવું થશે બરાબર અને આને શું લખશું આપણે p લખશું તો થશે kp / r સ્ક્વેર cos थीटा
अथवा आपने એવું પણ લખી શકીએ કે k p સદિશ ડોટ r કેપ સદિશ ડિવાઇડેડ બાય r સ્ક્વેર સ્વાનુ તમે સાદું રૂપ આપશો તો આ બે સદિશોના અદિશ ગુણાકાર ની વ્યાખ્યા પરથી આપણે લખશું p સદિશ નું માન r સદિશ નું માન cos થીટા ચાલ થીટા શું હશે p સદિશ અને r સદિશ વચ્ચેનો કોણ અહીંયા જો p સદિશ આ ઉપરની તરફ હશે અને થીટા તરફ r સદિશ આ તરફ હશે તો બંને વચ્ચેનો કોણ અહીંયા શું છે થીટા છે અને ફરીવાર આવી જશે r cos થીટા અને ડાયગ્રામ સદિશ છે બરોબર મધ્યબિંદુની સાપેક્ષે p બિંદુનો સ્થાન સદિશની દિશાનો એકમ સદિશ છે આ બરોબર તો આમ જ્યારે સાદું રૂપ આપશો તો આપણને પાછું શું મળશે આપણે જોઈ જશે kp અહીંયા આમ લખશું માનાંકમાં p માનાંકમાં r cos θ માનાંકમાં r થી જશે 1 અને તમને ફરીવાર આ પદ પાછું મળશે તો p ડાયપોલથી દૂરના કોઈ બિંદુએ વિદ્યુતસ્થિતિમાન 1/r² અનુસાર બદલે છે તો વિદ્યુતસ્થિતિમાન કેવું છે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુતસ્થિતિમાન કેવું છે તો અલગ છે બિંદુવત વિદ્યુતભાર અને વિદ્યુતસ્થિતિમાન આપણને p બરાબર kq/r મળતું હતું જે અંતર સાથે 1/r² અનુસાર ઘટે છે જ્યારે ડાયપોલ વડે ડાયપોલથી દૂરના કોઈ બિંદુએ વિદ્યુતસ્થિતિમાન 1/r² અનુસાર ઘટે છે બરાબર